नमस्कार मंथवे न्यूज में आपनु स्वागत छे। हूं छु कुंज। महत्वना समाचारों थी बुलेटिन नी शुरुआत करिए। हवामान विभाग तरफ थी आगाही, पांच दिवस सामान्य थी मध्यम वरसाद नी आगाही करी छे। 29 अने 30 जूनजा भारे वरसाद नी आगाही करी छे। सौराष्ट्र तेमज कच्छ में भारे वरसाद नी आगाही करी छे हवामान विभाग तरफ थी। साथे दक्षिण गुजरात में पण भारे वरसाद पड़ी शके छे। दीव दादरा नगर हवेली में पण आगामी पांच दिवस वरसादनी आगाही छे। सामान्यथी मध्यम वरसाद पड़ी शके छे हवामान विभाग तरफथी आ आगाही। 29 अने 30 जूने भारे वरसादनी आगाही छे। सौराष्ट्र तेमज कच्छ सहितना पंथको छे त्यां भारे वरसादनी आगाही छे। त्यारे दक्षिण गुजरातना अनेक जिल्लाओमां पण आगामी पांच दिवस दरमियान भारे वरसाद पड़ी शके छे। दीव दादरा नगर हवेलीमां पण वरसादनी आगाही छे। राहतना समाचार कही शकाय। आगामी पांच दिवस में सामान्यथी भारे वरसादनी आगाही छे। 29 अने 30 जूने भारे वरसादनी आगाही छे। वधु विगतो मेळवे संवाददाता बृंदा रावल पासेथी। बृंदा, हवामान विभाग तरफथी आगाही, आगामी पांच दिवस सामान्यथी भारे वरसादनी आगाही करी छे। कुंज, जो बात करिए तो जे रीते हवामान विभागे आगाही करी छे कि आगामी पांच दिवस नी अंदर भारे थी अति भारे वरसाद जे छे ते वरसे। जे रीते चोमासानी शरूआत थई चुकी छे केरळ नी अंदर, त्यારબાદ જો વાત કરીએ તો હવે જે ગુજરાત ની અંદર જો ચોમાસાની વાત કરીએ તો તે આવી શકે છે। કારણ કે જે રીતે 29 અને 30 તારીખ ની જે આગાહી કરવામાં આવી છે તેની જો વાત કરવામાં આવે તો તમામ દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેની અંદર વરસાદ જે છે તે મધ્યમ થી ભારે વરસાદ જે છે તે આવી શકે છે। વિસ્તાર ની જો વાત કરવામાં આવે, જે જિલ્લાઓ ની વાત કરવામાં આવે તો દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, ભાવનગર, દીવ, સાથે જ આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આ તમામ જે વિસ્તારો છે, તમામ જે રાજ્યો છે, તમામ જે જિલ્લાઓ છે તેની જો વાત કરીએ તો તમામ જગ્યા પર વરસાદ જે છે તેની શરૂઆત જોવા મળશે। ખાસ જો વાત કરીએ તો 30 જૂન જે છે તેમાં અમદાવાદ અને મહીસાગર જે છે તેમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અને આજે જો વાત કરીએ અમદાવાદની તમામ જે જગ્યા છે તે જગ્યા પર વરસાદ આવી શકે છે, પરંતુ જે રીતે ભારે થી અતિ ભારે વરસાદની જે આગાહી છે તે જોવામાં આવે તો ખાસ ભારે પવન જે છે તે ફૂંકાશે। કારણ કે જે રીતે ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે અને જે રીતે હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસમાં વરસાદ જે છે તે મધ્યમ થી ભારે વરસાદ જોવા મળશે। એટલે કે જે રીતે હવે ચોમાસાની શરૂઆત થતાની સાથે તમામ જે વિસ્તારો છે તેની અંદર વરસાદ જે છે તે જોવા મળશે। સાથે જ જો વાત કરીએ ભાવનગર, દીવ, જૂનાગઢ, પોરબંદર, મહીસાગર આ તમામ જે જિલ્લાઓ છે તેની અંદર વરસાદ જે છે તે આવનારા પાંચ દિવસની અંદર જોવા મળશે। પરંતુ અમદાવાદની ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે કુંજ, તો જે રીતે અમદાવાદની અંદર આજે એવી આગાહી કરવામાં આવી છે કે મધ્યમથી ધીમો વરસાદ આજે મોડી સાંજ બાદ આવી શકે છે। જી કુંજ, જે ચોક્કસ બૃંદા, આભાર જાણકારી આપવા બદલ। વધુ અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી। તો આગામી પાંચ દિવસ વરસાદની આગાહી છે। એક રાહતના સમાચાર કહી શકાય ગુજરાતવાસીઓ માટે, 30 જૂને ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ, આણંદ સહિતના અનેક જિલ્લાઓ છે, નવસારી, ભાવનગર, વલસાડ ભારે વરસાદ વરસી શકે છે। 29 જૂન અને 30 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી છે, જ્યારે આગામી પાંચ દિવસ દરમિયાન સામાન્યથી ભારે વરસાદ રહી શકે છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ છે, અનેક શહેરો ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે। આગામી પાંચ દિવસમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને 29 જૂન અને 30 જૂને ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ, આણંદ, મહીસાગર તેમજ નવસારી, ભાવનગર, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે।